નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડિહાઇડ, કીટોન અને ઇથરના આઈયુપીએસી નામકરણ જોયા. આગળ આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 337 ઉપર કોષ્ટક આપેલું છે, એમાંથી આગળ વધીએ તો નાઇટ્રો એટલે NO2 હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાય તો નાઇટ્રો બને, પૂર્વક તરીકે નાઇટ્રો લેવાનું. એટલે આખું નામ એક્સ નાઇટ્રો આલ્કેન લખશું. તો અહીંયા તમે જોશો બધામાં NO2 સમૂહ જોડાયેલ છે, બરાબર. તો નાઇટ્રો એક કાર્બન છે તો મિથેન થાય, એની પૂર્વે નાઇટ્રો શબ્દ લખીએ તો નાઇટ્રો મિથેન આઈયુપીએસી નામ થશે. બે કાર્બન છે એટલે તો કે નાઇટ્રો અને બે કાર્બન એટલે ઇથેન, ત્રણ કાર્બન તો NO2 પોઝિશન જોવી પડે, જમણી બાજુથી ત્રીજા ઉપર આવે, ડાબી બાજુથી પહેલા ઉપર, એટલે 1 નાઇટ્રો પ્રોપેન. તો આમાં બે બાજુથી નંબર આપશો તો બીજા ઉપર આવશે, એટલે 2 નાઇટ્રો પ્રોપેન થશે. જે આમાં 1, 2, 3, 4 કાર્બનની શૃંખલા છે એમાં ડાબી બાજુથી બીજા ઉપર NO2, બીજા ઉપર મિથાઇલ, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નાઇટ્રોકેલ, 2 નાઇટ્રો, 3 મિથાઇલ બ્યુટેન. પણ આમાં ખાસ ધ્યાન રાખવાનું અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવાનું છે, એટલે પહેલા આવશે 3 મિથાઇલ આવશે, અને પછી 2 નાઇટ્રો, અને 4 કાર્બનની શૃંખલા એટલે બ્યુટેન. તો આમાં તમે જોશો તો 1, 2, 3, 4 કાર્બન આ બાજુથી બીજા ઉપર NO2 સમૂહ, અને ચોથા તો જમણી બાજુથી પહેલા અને ત્રીજા, તો બ્યુટેન આવશે. પણ પહેલા ત્રીજા ઉપર 1 નાઇટ્રો 1, 3 ડાયનાઇટ્રો બ્યુટેન નામ થશે. ચક્રી રચના સાથે જોડાય તો નાઇટ્રો અને 6 કાર્બન છે, રિંગ છે, એટલે નાઇટ્રો સાયક્લોહાઇડ્રોજન, બરાબર. 1 નાઇટ્રો એવું લખવાની જરૂર નથી. એવી જ રીતે સલ્ફોનિક એસિડ હોય તો SO3 હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાય. પ્રત્યય સ્વરૂપે આપણે શું લેવાનું છે, સલ્ફોનિક એસિડ લેવાનું. આનો પૂર્વક સલ્ફો છે, પણ એ સલ્ફો અત્યારે વાપરવાનો નથી. તો આખું નામ આલ્કેન એક્સ સલ્ફોનિક એસિડ, એક્સ એટલે પોઝિશન, એક કાર્બન છે તો મિથેન પ્લસ સલ્ફોનિક એસિડ, બે છે તો ઇથેન સલ્ફોનિક એસિડ, ત્રણમાં પોઝિશન બતાવવી પડે, પહેલા કાર્બન ઉપર છે એટલે શું થશે, તો કે પ્રોપેન 1 સલ્ફોનિક એસિડ, જ્યારે આમાં બીજા ઉપર છે તો પ્રોપેન 2 સલ્ફોનિક. આમાં 2 CW, ડાબી બાજુથી બીજા ને ત્રીજા, જમણી બાજુથી 3 અને 4, તો ડાબી બાજુથી જોવાનું, અને 5 કાર્બન એટલે પેન્ટેન, અને 2, 3 બે ઉપર એટલે ડાયસલ્ફોનિક એસિડ. ચક્રી રચના સાથે હોય તો હિંગ છે એટલે સાયક્લો, 6 કાર્બન તો સાયક્લોહેક્સેન અને સલ્ફોનિક એસિડ. તો આ રીતે નાઇટ્રો અને સલ્ફોનિક એસિડનું નામ પણ સાવ સિમ્પલ છે. હવે આગળ આપણે કાર્બોક્સિલિક એસિડ એસ્ટર એનાઇટ્રાઇડ એના બાકી છે એ જોઈએ. એનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લઉં છું. કાર્બોક્સિલિક એસિડ, તો કાર્બોક્સિલિક એસિડની ઓળખ શું છે, તો કે R હાઇડ્રોકાર્બન અથવા હાઇડ્રોજન પરમાણુ કાર્બોનિલ સમૂહ સાથે જોડાય અને બીજી સંયોજકતામાં હોય છે, અથવા એને આપણે RCOOH સ્વરૂપે પણ લખીએ છીએ. આ ધ્યાન રાખો. હવે આનો પ્રત્યય છે, એ પ્રત્યય ઓઇક એસિડ આવશે, ઓઇક એસિડ, અથવા બીજો પ્રત્યય છે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ. તો ક્યારે કયો પ્રત્યય વાપરવો, તો આલ્ડિહાઇડમાં જેમ એક જ નોર્મલ શૃંખલા એક જ CH હોય ત્યારે પ્રત્યય આલ લેતા, એમાં એક જ શૃંખલા નોર્મલ શૃંખલામાં એક જ CW સમૂહ હોય ત્યારે ઓઇક એસિડ લેવાનું, બે હોય તો ડાયો, બે થી વધારે નોર્મલ શૃંખલામાં હોય ત્યારે પ્રત્યય કાર્બોક્સિલિક એસિડ લગાડવાનું, જેમ આલ્ડિહાઇડમાં કાર્બોક્સિલિક એસિડ લગાડે. અને ચક્રીય રચના હોય
તો પ્રત્યે આપણે એક સી ડબલ એચ હોય તો પણ કાર્બોક્લિક એસિડ લખાશું. તમને પીડીએફ ફાઇલ મોકલવામાં આવેલી છે એલપીસી નામના નિયમો અને બધા એમાં બંધારણ, એમાં બધાના નિયમો વ્યવસ્થિત લખેલા છે અને બંધારણો પણ છે, એટલે એની પ્રેક્ટિસ તમારે કરવાની છે એ ધ્યાન રાખજો. હવે આપણે કાર્બોક્લિક એસિડ સંયોજનના બંધારણ લખીએ જુદા જુદા, તો તમે જોશો તો બધામાં સી ડબલ એચ સમૂહ આવશે. બધામાં સી ડબલ એચ છે, સી ડબલ એચ સમૂહ એક કાર્બન પ્રથમ થશે એટલે પોઝિશન લખવાની જરૂર નથી. એક કાર્બન છે તો મિથેન અને એની પાછળ ઓઇક એસિડ લગાવવાનું, મિથેન ઓઇક એસિડ ફાઇવ એસિડ નામ થાય. આમાં બે કાર્બન છે એટલે ઇથેન ઓઇક એસિડ, ત્રણ કાર્બન છે તો પ્રોપેન ઓઇક એસિડ, આમાં ચાર કાર્બન છે તો બ્યુટેન પ્લસ ઓઇક એટલે બ્યુટેનો ઇક શું થશે એસિડ. એક બે ત્રણ ચાર એટલે ત્રીજા ઉપર શાખામાં મિથાઇલ સમૂહ છે તો આપણે નામ લખશું થ્રી મિથાઇલ બ્યુટેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ. આમાં એક બે ત્રણ ચાર કાર્બનની શૃંખલા ત્રીજા કાર્બન ઉપર આપણે જોઈએ છીએ તો બે મિથાઇલ સમૂહ છે તો થ્રી થ્રી ડાયમિથાઇલ અને ચાર કાર્બન છે તો બ્યુટેનોઇક બ્યુટેનોઇક એસિડ, આ રીતે નામ થશે. અને આમાં જોશો તો ત્રીજા ને ત્રીજા ઉપર છે તો ટુ થ્રી બે વખત ડાય અને મિથેન છે તો મિથાઇલ સમૂહ લખાય અને ચાર કાર્બન બ્યુટેનોઇક એસિડ, આ રીતે એનું આયુક્તેસિડ નામ થાય. પ્રથમ બે ના સામાન્ય નામ છે એના પ્રાપ્તિસ્થાન ગુણધર્મો ઉપરથી છે કે મિથેનોઇક એસિડ સૌ પ્રથમ કાળી લાલ પીળીના વિચ્છેદક મિશ્રણથી મેળવવામાં આવેલ છે જેને લેટિન ભાષામાં ફોર્માઇકા કહેવાય, એના ઉપરથી આનું પછી નામ છે ફોર્મિક એસિડ, ફોર્મિક એસિડ. અને આમાં બે કાર્બન જે માખણમાંથી મળી આવે બટરમાંથી, તો બટરને લેટિન ભાષામાં વિનેગાર કહેવાય એટલે લેટિન ભાષામાં છે એને એસિટમ કહેવાય, ગુજરાતીમાં વિનેગાર કહે છે એટલે એસિટમ ઉપરથી આનું નામ છે એસિટી એસિડ. એ રીતે પ્રાપ્તિસ્થાન કે ગુણધર્મ ઉપરથી આ બેના સામાન્ય નામ ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે બે થી વધારે સી ડબલ એચ બે સી ડબલ એચ સમૂહ આવે તો બે કાર્બન છે એટલે આનું નામ થાય ઇથેન અને ઓઇક એસિડ. બે વાર સી ડબલ એચ છે, ઓઇક એસિડની આગળ ડાય પૂર્વક લગાવવાનું, તો ડાય પ્લસ ઓઇક એટલે ડાયો ઇક એસિડ, ઇથેન ડાયો ઇક એસિડ આવું નામ થશે. અને આનું પ્રચલિત નામ છે ઓક્ઝેલિક એસિડ, ઓક્ઝેલિક એસિડ. એવી જ રીતે ત્રણ કાર્બનમાં બે સી ડબલ એચ હોય તો ત્રણ કાર્બન છે તો પ્રોપેન અને બે વખત છે ને ડાયોઇક એસિડ, પ્રોપેન ડાયોઇક એસિડ. પછી ચાર કાર્બન હોય અને બે વખત સી ડબલ એચ સમૂહ હોય તો આનું નામ થશે બ્યુટેન ડાયોઇક એસિડ, ડાયોઇક એસિડ. પછી ત્યારબાદ આગળ વધીએ તો બે થી વધારે સી ડબલ એચ હોય ત્યારે મુક્ત શૃંખલામાં, તો એની અંદર લાંબી કાર્બન શૃંખલા એવી પસંદ કરવાની છે કે એમાં સી ડબલ એચ વાળા કાર્બન લેવાના નહીં, પણ એ જે કાર્બન સાથે જોડાય એ કાર્બન આવી જવા જોઈએ. એમ હતું એમ જ, તો ત્રણ કાર્બન છે ત્રણ નામ શું થશે પ્રોપેન વન ટુ થ્રી, ત્રણ એક એક ઉપર છે અને ત્રણ વખત એટલે ટ્રાય અને પ્રત્યે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ, આ રીતે એનું એયુપીએસી નામ આપવામાં આવે છે. આમાં સી ડબલ એચ જોડાય એવા બધા કાર્બન આવી જાય તો ચાર કાર્બન શૃંખલા આ બાજુથી પહેલા બીજા અને ચોથા ઉપર, પણ જમીન સાઈડથી હતી તો વન અને
3-4 આવતો 1-3-4 કરતા 1-2-4 નાનો ગણ થાય તો આપણે નંબર કે બાજુથી આપશો કે ડાબી બાજુ ચાર કાર્બન એટલે શું લખવાનું મળ્યું કે પોઝિશન 1-2 અને 4 અને 3 વખત છે એટલે રાઈટ અને પ્રત્યે કાર્બોક્સિલિક એસિડ આ રીતે મુખ્ય શૃંખલામાં હોય તો નામકરણ કરવાનું હા એ ધ્યાનમાં રાખવાનું રહેશે આપણે ત્યારબાદ હવે ચક્રીય રચના સાથે સી ડબલ એચ જોડાય તો ચક્રીય રચના સાથે એક જ સી ડબલ એચ હોય તો પણ પ્રત્યે કાર્બોક્સિલિક એસિડ એટલે આનું નામ હિમ છે એટલે સાયક્લો છ કાર્બન એટલે હેક્ઝેન અને પ્રત્યે કાર્બોક્સિલિક એસિડ બરાબર અને બીજું સી ડબલ ઓ એચ બે વખત હોય તો એક પહેલા ઉપર છે એક ત્રીજા ઉપર તો શું લખવાનું સાયક્લો હેક્ઝેન 1-3 ડાય કાર્બોક્સિલિક એસિડ તો આમાં પહેલા બીજા ચોથા ઉપર તો શું આવશે સાયક્લો હેક્ઝેન 1-2-4 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ બરાબર આ રીતે ચક્રીય રચના હોય તો નામકરણ કરાય તો આ રીતે કાર્બોક્સિલિક એસિડનું નામકરણ કરવામાં આવે છે આનો પણ સ્ક્રીનશોટ પાડી લો તો આવા બધા જ બંધારણો છે એ તમને પીડીએફ આપી એમાં પણ તમને જોવા મળશે એની પ્રેક્ટિસ કરી દો કાર્બોનિક એસિડ પછી આપણે એસ્ટરની ચર્ચા કરશું એસ્ટરની ઓળખ આર અથવા હાઇડ્રોજન સી ડબલ ઓ અને ઓ આર અથવા એને આપણે આર સી ડબલ ઓ આર આ રીતે પણ લખીએ છીએ બરાબર તો આના નામકરણમાં પ્રત્યય ઓએ લાગશે શું લાગશે પ્રત્યય ઓએ અને આખું નામ છે એ ઓક્સિજન સાથે જે હાઇડ્રોકાર્બન સમૂહ જોડાય એ આલ્કાઈલ સ્વરૂપે લેવાશે આલ્કાઈલ અને આર સી ડબલ ઓ શૃંખલા છે એની પાછળ ઓએ લાગે એટલે આલ્કેન ઓએ થાય આલ્કેન પ્લસ ઓ એટલે આલ્કાઈલ ઓક્સિજન સાથે જે હાઇડ્રોકાર્બન શૃંખલા જોડાય છે એ આપણે આલ્કાઈલ સ્વરૂપે લખ્યું અને આ કાર્બન ધ્યાનમાં લઈ પ્રતિઓએટ એટલે આલ્કેન પ્લસ ઓએટ આલ્કેનોએટ પ્રથમ આલ્કાઈલ સમૂહનું નામ લખવું અને પછી આલ્કેનોએટનું લખવું એટલે આલ્કાઈલ આલ્કેનોએટ આવું આખું આપણે આયુપીએસસી નામ થશે એ ધ્યાન રાખવાનું અને ઘણી વખત આમે લખેલું હોય આર ઓ સી ડબલ ઓ આર બરાબર તો આ ભાગ રહ્યો ને એ આલ્કેનો થાય આર અને આ ભાગ કયો થાય આલ્કાઈલ ખાસ ધ્યાન રાખવાનું ઓક્સિજન સાથે જે સમૂહ જોડાય છે એ આલ્કાઈલ સ્વરૂપે લખવાનો થાય તેવા બંધારણ જોઈએ એચ સી ડબલ ઓ સી એચ થ્રી સી એચ થ્રી સી ડબલ ઓ સી એચ થ્રી સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ ઓ સી એચ થ્રી સી એચ થ્રી સી એચ સી એચ થ્રી સી ડબલ ઓ સી એચ થ્રી બધામાં તમે જોશો તો એસ્ટર સમૂહ દેખાય છે બધા
બધામાં કયો સમૂહ છે એસ્ટર સી ડબલ ઓ સમૂહ એટલે એસ્ટર હવે જો ઓક્સિજન સાથે આ એક કાર્બન એટલે મિથેન તો અહીં આલ્કાઇલ સ્વરૂપે શું લખાય મિથાઇલ એટલે પહેલા અહીં લખવાનું મિથાઇલ બરાબર પછી આ બાજુ એક જ કાર્બન છે મિથેન પ્લસ ઓએ એટલે મિથેન ઓએ તો આ બાજુ ઓક્સિજન સાથે એક કાર્બન મિથેન સમૂહ એટલે મિથાઇલ એટલે શું નામ થાય મિથાઇલ અને બે કાર્બન એક અને બે મિથેન પ્લસ ઓએ એટલે શું નામ થશે મિથેનોએટ તો આ બાજુ ઓક્સિજન સાથે કાર્બન એટલે શું લખવાનું મિથેન એક બે ત્રણ પ્રોપેન પ્લસ ઓએ એટલે પ્રોપેનોએટ પછી આ બાજુ ઓક્સિજન સાથે એક કાર્બન મિથાઇલ અને આ શૃંખલામાં એક બે ત્રણ ત્રણમાં બીજા ઉપર શાખા છે તો પેલા આલ્કાઇલ ભાગ છે એક લખવાનું છે ઓક્સિજન સાથે જોડાયેલી એટલે મિથાઇલ આવશે અને પછી આ શૃંખલામાં બીજા ઉપર શાખા છે એ શાખા લખવાની પોઝિશન સાથે ટુ મિથાઇલ એટલે ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન હોય પ્રોપેન હોય આ રીતે નામ થાય તો આમાં ઓક્સિજન સાથે બે કાર્બનની શૃંખલા તો ઇથાઇલ થાય ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન પ્લસ હોય પ્રોપેન હોય આ રીતે નામ કરો પછી આની અંદર જોશો તો શું થશે એક એક અને બે પણ એમાં પહેલા ઉપર જ જો શાખા છે આલ્કાઇલ સમૂહ હોય એની અંદર જ્યારે શાખા આવે તો એ ભાગ કાઉન્સમાં લખવાનું છે તો પેલા ઉપર મિથાઇલ સમૂહ છે એટલે વન મિથાઇલ અને બે કાર્બનની શૃંખલા એટલે મિથાઇલ તો એ કાઉન્સમાં અને પછી આ બાજુ એક બે ત્રણ એટલે પ્રોપેન પ્લસ હોય પ્રોપેનોય ઓએચ વાળો ભાગ છે એ બાજુ શાખા આવે તો કાઉન્સમાં લખવો નથી એમાં પોઝિશન બદલવાની અને જ્યારે આલ્કાઇલ સમૂહ ઓક્સિજન સાથે જોડેલ આલ્કાઇલ સમૂહમાં શાખા હોય તો એ કાઉન્સમાં લખવાનું વન મિથાઇલ ઇથાઇલ પ્રોપેનો એ ધ્યાન રાખો તો આમાં તમે જો ઓક્સિજન સાથે બે કાર્બન એટલે ઇથાઇલ અને જમણી બાજુ એક અને બે એટલે ઇથેન પ્લસ હોય ઇથેનો એક આ ધ્યાન રાખવાનું તો આ રીતે એલ્યુપીએસસીના એસ્ટર સંયોજનો છે એનું કરી શકાય આની ચક્રી રચનાવાળા બંધારણ આપણે ધ્યાનમાં લેવાના નથી એ બહુ આપણા અભ્યાસક્રમમાં નથી પછી એસ્ટર પછી આપણે જોશું તો એમાઇન આવશે એમાઇનની ઓળખ એચ અથવા આર સી ડબલ ઓ એન એચ ટુ જોડાય પણ જોડાય સી ડબલ ઓ સાથે એન એચ અથવા એને આપણે આર સી ઓ એન એચ ટુ લખી આમાં પ્રત્યે નામ છે એચ પ્રત્યે આવશે પ્રત્યે એમાઇન આવશે તો આના બંધારણ જોઈએ તો એક કાર્બન હોય એચ સી ઓ એન એચ ટુ થશે બે કાર્બન હોય તો સી એચ થ્રી સી ઓ એન એચ ટુ થશે ત્રણ કાર્બન હોય તો સી એચ થ્રી સી ઓ એચ ટુ એન એચ ટુ થશે શાખા પણ હોઈ શકે અને ઘણી વખત એમાઇડ સમૂહના નાઇટ્રોજનના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ આલ્કાઇલ સમૂહ પણ જોડાઈ શકે સી એચ થ્રી સી ઓ એન એચ એની સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય અથવા ઇથાઇલ સમૂહ જોડાયેલો હોય તે વિસ્થાપિત થયા અથવા બે નાઇટ્રોજન છે તો બે વિસ્થાપિત સમૂહ પણ જોડાઈ શકે છે તો પ્રથમ એક કાર્બન છે મિથેન અને પ્રતિ એમાઇડ એટલે મિથેન એમાઇડ આવું નામ બે કાર્બન ઇથેન પ્લસ એમાઇન ઇથેન એ માઇડ ઇથેન એ માઇડ એમાઇડ છે એટલે એ માઇડ લગાડવાનું પડે ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન પ્લસ એમાઇડ પ્રોપેન એ માઇડ આની અંદર એક બે બીજા ઉપર શાખા તો ટુ મિથાઇલ અને ત્રણ કાર્બન એ શું લાગે તો પ્રોપેન પ્લસ એમાઇડ પ્રોપેન એ માઇડ આમાં તમે જોશો તો એક અને બે ઇથેન પ્લસ એમાઇડ ઇથેન એમાઇડ પણ નાઇટ્રોજન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે એટલે એન મિથાઇલ લખવાનું પહેલા શું લખવાનું નાઇટ્રોજન સાથે વિસ્થાપિત સમૂહ હોય એન મિથાઇલ અને પછી બે કાર્બન છે લિથિયમ અને એમાઇડ ઇથેન ને એમાઇડ પ્રતિ એમાઇડ લખવાનું આમાં નાઇટ્રોજન સાથે ઇથાઇલ સમૂહ છે તો શું કરવાનું એન ઇથાઇલ લખવાનું અને બે કાર્બન છે લિથિયમ પ્લસ એમાઇડ ઇથેન ને એમાઇડ હવે આમાં નાઇટ્રોજન સાથે બે મિથાઇલ સમૂહ છે બે છે તો બે વાર લખવાનું એન અને બે વખત છે તો ડાય અને મિથેન છે તો મિથાઇલ અને બે કાર્બન છે ઇથેન પ્લસ એમાઇડ ઇથેન એ માઇડ આ રીતે આયુપીએસસી નામ એમાઇડ મિથાઇલ હવે આ સામાન્ય નામમાં જો એચ સી ડબલ ઓ તો આપણે એચ સી ડબલ ઓ એચ નું નામ ફોર્મિક એસિડ લીધું હતું ને તો એનો ઋણ આયન હોય ને એચ સી ડબલ ઓ માઇનસ તો એનું ફોર્મેટ કહેવાય તો આનું નામ એવું લખી શકો તમે મિથાઇલ
અને મિથેનોલ એટલે શું લખાય ફોર્મેટ એટલે મિથાઈલ ફોર્મેટ થાય એવી જ રીતે CH3 COOH નું નામ એસિટિક એસિડ હતું છે અને ઋણાયનનું નામ છે ને એસિટેટ થાય તો આનું નામ મિથાઈલ ઇથેનોલની જગ્યાએ એસિટેટ લખાય એટલે મિથાઈલ એસિટેટ એવું નામ થશે પછી નામ છે એ બેમાં જરાક ધ્યાનમાં રાખવાનું બરોબર મિથેનોલ એટલે તો ફોર્મેટ લખવાનું ઇથેનોલ એટલે તો એસિટેટ સામે એવું જ આમાં મિથેનેમાઇડ છે એટલે આપણે એક કાર્બન એટલે ફોર્મેમાઇડ કહેવાય અને બે કાર્બન છે ને તો એસિટેટમાઇડ કહેવાય આ બેના પ્રતિલિપિ નામ છે એ ધ્યાનમાં રાખવાના છે તો આ રીતે આ એસ્ટર અને એમાઇડ એનું નામકરણ આપણે જોયું આમાં પણ ચક્રીય રચનાવાળા બંધારણ આપણે ધ્યાનમાં લેવાના નથી એનો સ્ક્રીનશોટ પાડી લેજો હવે આવશે એસિટ એલાઇન એસિડ હેલાઇડ માં H અથવા R કાર્બોનિલ સમૂહ સાથે C ડબલ O અને એક સાથે હેલોજન X જોડાય અથવા એને આપણે R COX તરીકે પણ લખીએ છીએ અને આમાં પ્રત્યય ઓઇલ હેલે ક્લોરિન હોય તો ઓઇલ ફ્લુઇડ બ્રોમિન હોય તો ઓઇલ ફ્લુઇડ એટલે પ્રત્યય શું આવશે ઓઇલ હેલાઇડ તો આનું નામકરણ કરીએ તો એક કાર્બન હોય તો એચ સીઓ સી એલ ક્લોરિન ક્રિયાશીલ સમૂહ છે સીએચ થ્રી સીઓ બ્રોમિન લઉં તો બી આર સીએચ થ્રી સીએચ ટુ સીઓ સી એલ સીએચ થ્રી સી એચ સીએચ થ્રી સીઓ સી એલ બરાબર આ રીતે તો એક કાર્બન છે તો મિથેન થાય મિથેનની પાછળ ઓઇલ હેલાઇડ લગાડો તો મિથેનોલ હેલાઇડ પણ ક્લોરિન છે તો મિથેનોલ ક્લોરાઇડ નામ થશે મિથેનોઇલ ક્લોરાઇડ અને આનું નામ બે કાર્બન તો ઇથેન પ્લસ હોય ઇથેનોઇલ અને બ્રોમિન છે તો શું લખવાનું બ્રોમાઇડ અને આમાં ત્રણ કાર્બન તો પેન નોઇલ ક્લોરાઇડ બરાબર અને આમાં બીજા કાર્બન ઉપર જો શાખા છે તો શું લખવાનું ટુ મિથાઇલ અને ત્રણ કાર્બન એટલે પ્રોપેન પ્લસ હોય પ્રોપેન નોઇલ ક્લોરાઇડ આવું નામ થશે તો આ રીતે હેલ્પ એસિડ નામ એસિડ હેલાઇડના લખવાના છે ચક્રીય રચનામાં આપણે ધ્યાનમાં લેવાના નથી સામાન્ય નામમાં આગળ આપણે એક કાર્બન હોય તો કાર્બોક્સિલિક એસિડમાં ફોર્મિક એસિડ કહેતા હતા તો આને ફોર્માઇલ ફોર્માઇલ ક્લોરાઇડ કહેવાય અને આને એસિટાઇલ ક્લોરાઇડ એસિટાઇલ ક્લોર બ્રોમિન છે તો બ્રોમાઇન આ બેના સામાન્ય નામ ધ્યાનમાં રાખવાના છે તો આ એસિડ હેલાઇડનું નામકરણ આપણે જોયું હવે એવી જ રીતે આપણે એનહાઇડ્રાઇડ ક્રિયાશીલ સમૂહ છે એસિડ એનહાઇડ્રેટ કહેવાય અથવા એનહાઇડ્રેટ તો આનું બંધારણ કઈ રીતે એક સ્વરૂપમાં નથી આપ્યો પણ આપણે જોશું કે કાર્બોનિલ સમૂહ સાથે એચ અથવા આર ઓક્સિજન આ બાજુ પણ કાર્બોનિલ સમૂહ અને એચ અથવા આર સમૂહ જોડાયેલો હોય તો એનહાઇડ્રેટ કહેવાય ઘણી વખત બે બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ સમાન હોય ને તો એને આમ લખવામાં આવે આર સી આર સી હોય તો જો આર સમાન હોય બે તો આર અને સી હોય એ ભાગ બે સરખા થાય તો એને બે વખત લખવાનું અને ઓ આર સી વો ટ્વાઇસ ઓ આ રીતે પણ લખવામાં આવે છે આના પ્રત્યયમાં પ્રત્યયની અંદર તો કે આના પ્રત્યયની અંદર આપણે ઓઇ એનહાઇડ્રેટના પ્રત્યય લાગશે ઓઇ એનહાઇડ્રેટ
આ જે કાર્બન પ્રત્યય છે ઓ એક નાઇટ્રે હવે ચાલો એક કાર્બન હોય એચ સી ડબલ ઓ ઓ સી ડબલ ઓ અને એચ બીજું બંધારણ હોય સી એચ થ્રી સી ડબલ ઓ ઓ સી ડબલ ઓ સી એચ થ્રી સી એચ થ્રી સી એચ ટુ સી ઓ ઓ સી ઓ સી એચ ટુ સી એચ થ્રી આમાં તમે જોશો તો બે બાજુ શૃંખલામાં સમાન જ છે તો એક જ કાર્બન છે તો મિથેન પ્લસ હોય મિથેન હોય બે વાર નહીં લખવાનું આ બાજુ મિથેન હોય આ બાજુ એક જ વાર બે બાજુ સમાન હોય ત્યારે મિથેન હોય અને પછી પ્રતિ શું લગાવવાનું એનહાઇડ્રાઇડ આમાં બે બાજુ બે કાર્બન મિથેન પ્લસ હોય મિથેન હોય એનહાઇડ્રાઇડ આમાં બે બાજુ સમાન કાર્બન એક બે ત્રણ આ બાજુ એક બે ત્રણ તો પ્રોપેન પ્લસ હોય પ્રોપેન હોય એનહાઇડ્રાઇડ ઓકે આ ધ્યાન રાખવાનું અને હવે જો બે બાજુ અલગ અલગ શૃંખલા આવે તો શું કરવું આ બાજુ એક કાર્બન એટલે મિથેનની પાછળ હોય મિથેન હોય આ બાજુ બે કાર્બન ઇથેનની પાછળ પ્રતિ હોય એટલે ઇથેન હોય પણ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલાં શું લખાય ઇથેન હોય અને પછી મિથેન હોય અને પછી પ્રતિ એનહાઇડ્રાઇડ એટલે બે બાજુ અલગ અલગ શૃંખલા હોય તો બે પાછળ કોઈ લગાડી છેલ્લે એનહાઇડ્રાઇડ લગાડવાનો છે પણ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આવે પ્રથમ અને પછી બીજો અને પછી પ્રતિ એનહાઇડ્રાઇડ આવશે આ રીતે હોય સી એચ થ્રી સી ડબલ ઓ ઓ સી ઓ સી એચ ટુ સી એચ થ્રી તો આ બાજુ બે કાર્બન ઇથેન હોય આ બાજુ ત્રણ અને પ્રોપેન હોય તો પહેલાં શું આવે ઇથેન હોય પછી પ્રોપેન હોય એનહાઇડ્રાઇડ એનહાઇડ્રાઇડ આ રીતે એનું આયુપીએસી નામ થશે આ ધ્યાન રાખો અને આમાં સામાન્ય નામમાં આપણે એક કાર્બન હોય કાર્બોક્સિલિક એસિડ મિથેનોઇક એસિડ કહી છે તો આમાં મિથેનોઇક છે તો આને ફોર્મિક એનહાઇડ્રાઇડ કહેવાય ફોર્મિક એનહાઇડ્રાઇડ તો આપણે બે કાર્બન હોય ત્યારે ઇથેનોઇકને શું કહે છે એસિટિક એસિડ તો એસિડ એસિટિક એનહાઇડ્રાઇડ કહે છે એસિટિક એનહાઇડ્રાઇડ આ ધ્યાન રાખવાનું કે બેના સામાન્ય નામ આ રીતે આપી શકાય છે તો આ રીતે આ આયુપીએસી નામ આપણે એસિડ એનહાઇડ્રાઇડ એનહાઇડ્રાઇડ ટેક્સ્ટબુકમાં નથી પણ છતાંય આપણે જોયું આનો સ્ક્રીનશોટ પાડી લો આપણે નાઇટ્રાઇડ અને એસિડ નાઇટ્રાઇડ જોશું નાઇટ્રાઇડ અથવા ઘણી વખત એને સાયનાઇડ ક્રિયાશીલ સમૂહ પણ ઓળખવામાં આવે છે આના બંધારણમાં હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે સી ટ્રિપલ વન એન અથવા આપણે આર સી એન આ રીતે પણ લખીએ છીએ તો નાઇટ્રાઇડ ક્રિયાશીલ સમૂહ થાય સી એન આવે તો અને આના નામમાં પ્રત્યય એનું નામ છે એ જ આવશે નાઇટ્રાઇડ તો
બે કાર્બન ગાવાનો CN નો કાર્બન સંખ્યામાં એક અને બે લિથિયમ થાય અને પ્રતિ નાઇટ્રાઇડ તો શું નામ થાય લિથિયમ નાઇટ્રાઇડ આ રીતે એનો આયુ છે આમાં એક બે ત્રણ કાર્બન એટલે પ્રોપેન શું આવશે નાઇટ્રાઇડ અને ચાર કાર્બન તો બ્યુટેન શું આવશે નાઇટ્રાઇડ અને એક બે ત્રણ બીજા ઉપર મિથાઇલ સમૂહ તો ટુ મિથાઇલ બરાબર પ્રોપેન નાઇટ્રાઇડ ટુ મિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇડ એક બે ત્રણ ચાર બીજા ઉપર અને ત્રીજા ઉપર શાખા છે તો ટુ થ્રી બે ઉપર છે તો ડાઈ શું આવશે મિથાઇલ અને બ્યુટેન નાઇટ્રાઇડ બ્યુટેન નાઇટ્રાઇડ આ રીતે આવી રીતે સિંગામ નાઇટ્રાઇડ સંયોજનમાં થશે સામાન્ય નામમાં છે ને સાયનાઇડ શબ્દ વપરાય તો સાયનાઇડ વપરાય કે CN નો કાર્બન નહીં ગણવાનો તો એક જ કાર્બન છે તો મિથાઇલ આલ્કાઇલ સ્વરૂપે લખવું એટલે મિથાઇલ સાયનાઇડ થાય મિથાઇલ શું કહેવાય સાયનાઇડ સામાન્ય નામ તો આને બીજું એક આનું પ્રચલિત નામ એસિટો નાઇટ્રાઇડ પણ છે શું છે એસિટો નાઇટ્રાઇડ એસિટો નાઇટ્રાઇડ તો આમાં આ CN નો ગણો તો બે કાર્બન તો મિથાઇલ શું થશે સાયનાઇડ તો આમાં આ CN નો પણ ત્રણ કાર્બન તો શું થાય પ્રોપાઇલ સાયનાઇડ થાય બરાબર એ રીતે સામાન્ય નામ પણ આપવામાં આવી શકે છે નાઇટ્રાઇડ સંયોજન હવે આપણે જોશું આઈસો નાઇટ્રાઇડ આઈસો નાઇટ્રાઇડ તો આઈસો નાઇટ્રાઇડમાં હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે NC સમૂહ જોડેલા CN સમૂહ છે ને એ CN સમૂહનો જો કાર્બન હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાય તો એને નાઇટ્રાઇડ કહેવાય પણ એમાં નાઇટ્રોજન છે એ જો હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાય તો આઈસો નાઇટ્રાઇડ અથવા એને આઈસો સાયનાઇડ ક્રિયાશીલ સમૂહ પણ કહેવામાં આવે તો આના નામકરણમાં CH3NC લખશું CH3CH2NC લખશું CH3CH2CH2NC લખવાનું થશે તો આમાં એક કાર્બન છે કુલ બે કાર્બન આ ગણવાનું તો બે છે તો ઇથે નાનાનો પ્રતિ છે ને આ આઈસો નાઇટ્રાઇડ લાગશે ઓમાં નાઇટ્રાઇડ તો આમાં પ્રતિ શું આવશે આઈસો નાઇટ્રાઇડ તો બે કાર્બન છે એટલે ઇથેન શું આવશે આઈસો નાઇટ્રાઇડ ત્રણ કાર્બન છે એક બે ત્રણ તો પ્રોપેન આઈસો નાઇટ્રાઇડ અને ચાર કાર્બન છે તો બ્યુટેન આઈસો નાઇટ્રાઇડ તો સામાન્ય નામમાં આઈસો સાયનાઇડ વપરાય તો એમાં CN નો કાર્બન નહીં ગણવાનો તો આનું નામ શું થાય મિથાઇલ આઈસો સાયનાઇડ અને આનું નામ ઇથાઇલ આઈસો સાયનાઇડ આનું નામ પ્રોપાઇલ આઈસો સાયનાઇડ આ રીતે પણ નામકરણ કરી શકાય છે તો આ રીતે નાઇટ્રાઇડ અને આઈસો નાઇટ્રાઇડના આયુપીએસી નામકરણ જોયા હવે આપણે એમાઇલ એક ક્રિયાશીલ સમૂહ બાકી છે કે એમાઇલ ક્રિયાશીલ સમૂહ આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરશું પછી મિશ્ર સંયોજનો છે એની ચર્ચા કરો એટલે PDF તમને આપી છે એમાં ઘણા બધા નામ સંયોજનો છે એની પ્રેક્ટિસ નામકરણની તમારે કરવાની છે ખાસ ધ્યાન રાખજો